બનાસકાંઠાના વાવ અને સુઈગામ તાલુકામાં ચાલતા રોડના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથે આજે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કર્યા છે. બનાસકાંઠાના સરહદી વિસ્તાર આવેલા વાવ સુઈગામ તાલુકામાં ચાલતા ડામર રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યા છે. ગેનીબેને આક્ષેપ કર્યો છે કે માવસરીથી સુઈગામ સુધી ચાલતા ડામર રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો છે અને તેને લઈ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે રોડના કામની રૂબરૂ મુલાકાત લઈ કારેલી ગામ પાસે ચાલતા ડામર રોડના કામમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ ભ્રષ્ટાચાર થયો હોવાનું વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના આક્ષેપો લગાવ્યા હતા. કરોડો રૂપિયાના ખર્ચે સરકાર દ્વારા રોડની બંને સાઈડમાં પહોળી કરવા માટે ગ્રાન્ટ આપવામાં આવી છે, પરંતુ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતના કારણે આ રોડના કામમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે અને ટેન્ડરના નિયમો મુજબ આ કામની અંદર રેતી, કપચી તેમજ અન્ય વસ્તુ જે નિયત કરવામાં આવી છે તેના બદલે હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ વાપરવામાં આવી રહી છે, જેને લઈ ગેનીબેન ઠાકોરે આવા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. વારંવાર જે કઈ રજૂઆતોમાં આવી, ખેડૂતોની રજૂઆતો આવી, ગામ લોકોની રજૂઆતો આવી અને એની અંદર એવું જાણવા મળ્યું જે કોન્ટ્રાક્ટર એજન્સી કામ કરે છે, જે આર અગ્રવાલ હોય, ધરતી કન્સ્ટ્રક્શન હોય, બીજી કે એજન્સીઓ હોય, આ તમામ એજન્સીઓ જે તે અહીં લોકલ જે મટીરિયલ વપરાય એ તમામ મટીરિયલ અહીંનું વપરાય છે. એમના એસ્ટિમેટની અંદર બનાસ નદીની રેત બતાવવામાં આવેલી હોય, અહીં ભરતી માટે આ આખો એરિયા ખારો છે એટલે જ્યાં મીઠી જમીન હોય ત્યાંથી લાવીને અહીંની ભરતી કે બોક્સ કટિંગ કરવાનું હોય એને બદલે અસારા હોય, અહીં લૂણી નદીની જે રેતી હોય, આ બધું લોકલ મટીરિયલ અહીં મેટલ ને બધું જે અહીં 2 કે 3 કિલોમીટરના અંતરમાં જે મળે એ તમામ મટીરિયલ વાપરવામાં આવેલું છે. માત્ર જે મુખ્ય એજન્સી હોય એ ડામર કામ સિવાય બીજું કોઈ કામ કરતી નથી અને ડામર કામ પણ કઈ રીતે એ અધિકારીઓને બતાવવા માટે અથવા તો તે ટેસ્ટિંગ એજન્સી છે એ એજન્સીને જ્યારે તપાસ સોંપવામાં આવે તો એનાથી સેમ્પલ લેવામાં આવે, ઓરિજિનલ એસ્ટિમેટમાં બતાવ્યા હોય સેમ્પલ આપવામાં આવે છે અને સ્થળ ઉપર જે કામ કરવામાં આવે છે એ તમામ લોકલ મટીરિયલથી જ કામ કરવામાં આવે છે. એટલે BADPની અંદર આવતા તમામ રસ્તા, પ્રગતિ પંથ હોય કે માવસરીથી સોયગામ હોય, નડાબેટનો હોય, બીજા જે કાંઈ રસ્તા હોય, ચંદન ગઢવાળો હોય, રાઘાનેડાનો હોય, સોયગામ તાલુકાના જે કાંઈ બોર્ડરના રસ્તાથી થતા હોય, આ તમામ રસ્તાઓ માટે કરીને મેં માર્ગ અને મકાન વિભાગમાં લખીને આપેલું છે અને ઉચ્ચ કક્ષાએ આ તમામ રસ્તાઓનું તપાસ થવી જોઈએ, એની જે ક્વોલિટી છે એનો ટેસ્ટ કરવામાં આવે અને કસૂરવાર જે કાંઈ એજન્સીઓ છે એની એજન્સીઓ પાછળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.